નમસ્કાર, સેઠ એમબી હાયર સેકન્ડરી સ્કૂલ પેથાપુરવતી, હું રંજન સોલંકી આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે પહેલો ચેપ્ટર વાણિજ્ય વ્યવસ્થાના સંચાલન ધોરણ 12નું પહેલું ચેપ્ટર જોતા હતા. એની અંદર આપણે સંચાલનનું સ્વરૂપ અને મહત્ત્વ, એનામાં સંચાલનનો અર્થ, એનું સ્વરૂપ જોઈ લીધું હતું. આજે આપણે એના મહત્ત્વ વિશે ભણવા જઈશું. તો સંચાલનનું મહત્ત્વ કઈ બાબતોમાં રહેલું છે તો એમાં જોઈએ તો કોઈ પણ ધંધો હોય કે કંપની હોય કે ગમે તે વસ્તુ હોય, એની સફળતા કે નિષ્ફળતાનો આધાર શાના ઉપર રહેલો છે? સંચાલન ઉપર રહેલો છે. સાધેલા સાધનો હોય, બરાબર, કે પૈસા હોય, કે સાધનો હોય, કેટલા ગમે તેટલા આધુનિક હોય કે વધારે પ્રમાણમાં હોય કે ઓછા પ્રમાણમાં હોય, પણ જો સંચાલન ક્ષતિયુક્ત એટલે કે ખામીયુક્ત હોય તો સંચાલન શું કે સારું ના જ થતું હોય. તો એ જે સાધનો હોય, એ પૈસા હોય, યંત્ર હોય, માણસો હોય કે ગમે તે હોય, બરાબર, તો એનો ઉપયોગ યોગ્ય રીતે થઈ શકતો નથી. બરાબર, યંત્રો હોય તમારા પાસે પણ એ યંત્રોની તમે યોગ્ય રીતે ગોઠવણી ના કરો, બરાબર, કે પછી તો પછી એનો યોગ્ય ઉપયોગ થઈ શકતો નથી. એવી જ રીતે ગમે તેટલા આધુનિક યંત્ર સામગ્રી હોય કે ટેકનોલોજી હોય, તો એ ટેકનોલોજીને ચલાવવા માટે માણસો યોગ્ય ના હોય, બરાબર, કે એને યોગ્ય દોરવણી આપવામાં ન આવે કે એને યોગ્ય તાલીમ આપવામાં ના આવે, તો એ યંત્રોનો ઉપયોગ કે ટેકનોલોજીનો ઉપયોગ એ માણસ સારી રીતે કરી શકવાનો નથી. તે ગમે તે કામ હોય, બરાબર, તો એ ધંધો હોય, એકમ હોય, કંપની હોય, એને સફળ બનાવવા માટે યોગ્ય સંચાલન હોવું તો જરૂરી જ છે. હવે એનામાં મહત્ત્વમાં જોઈએ તો પહેલું છે દરેક ક્ષેત્રમાં જરૂરી સંચાલન. એ માત્ર ઉદ્યોગ ધંધામાં જ નહીં પરંતુ ધાર્મિક, સંરક્ષણ, સામાજિક, રાજકીય, શૈક્ષણિક તથા રમતગમત એમ દરેક પ્રકારની પ્રવૃત્તિઓમાં આવશ્યક છે. આ તમામ પ્રકારની પ્રવૃત્તિઓમાં આયોજન, વ્યવસ્થાતંત્ર, દોરવણી અને અંકુશ વગેરે સંચાલનના કાર્યો કરવા પડે છે. દરેક ક્ષેત્રમાં ઉપયોગી, એટલે કે તમારું ઘર હોય, શાળા હોય, તમારું ભણતર હોય, કે નોકરી ધંધો હોય, કે કંપની હોય, દુકાન હોય, કોઈ પણ બાબત હોય, બરાબર, તો એની અંદર તમે જો યોગ્ય સંચાલન ન કરો, બરાબર, એનામાં યોગ્ય આયોજન ન કરો કે ચાલો ભાઈ તમારે ભણવાનું છે, બરાબર, તો 12મા ધોરણનો અભ્યાસક્રમ છે બીએનો, કે આટલો છે, આટલા ચેપ્ટર છે, બરાબર, કયા મહિનામાં કયું ચેપ્ટર રેડી કરવાનું છે, પહેલી ટેસ્ટમાં કેટલા ચેપ્ટર પૂછાવવાના છે, એનો તૈયારી કઈ રીતે કરીશું, કેટલા ચેપ્ટરને કેટલા માં ગુણભાર આપેલા છે એ પ્રમાણે કેટલું વાંચીશું, ક્યારે વાંચીશું, સમય સ્કૂલનો સવારનો છે તો બપોરે ટ્યુશન હોય તો સાંજે કયા ટાઈમે વાંચીશું, કયા ટાઈમે લેશન કરીશું, બરાબર, એનું આયોજન તમે યોગ્ય ના કર્યું હોય, વ્યવસ્થા તમે ગોઠવી ના હોય, બરાબર, અને એ કામ થાય છે કે નથી થતું, રોજબરોજનું તમે જે કામ નક્કી કર્યું છે એ કામ તમે રેગ્યુલરલી કરો છો કે નથી કરતો, એટલે કે એના ઉપર તમે અંકુશ રાખો છો કે નથી રાખતા, એ પણ મહત્ત્વનું જરૂરી છે, બરાબર. તો જે કામ હોય, દરેક ક્ષેત્ર, એ કંપની હોય, ધંધો હોય, ઘર હોય, કે તમારું ભણતર હોય, કે નોકરી હોય, દરેક ક્ષેત્રમાં સંચાલન મહત્ત્વનું છે. બીજું છે સાધનોનો ઇષ્ટતમ ઉપયોગ. તમારી પાસે જે એકમમાં ઉપલબ્ધ સાધનો હોય એમાં જમીન હોય, મૂડી હોય, કે કાચો માલ હોય, કર્મચારીઓ હોય, કે યંત્ર હોય, એનો વધુમાં ઇષ્ટતમ ઉપયોગ એટલે કે વધુમાં વધુ ઉપયોગ કરવાનો અને બગાડ નહિવત કરવાનો, બરાબર. એટલે તમારી પાસે, ધારો કે તમારી પાસે જે બુક્સ છે અથવા તો પૈસા છે, એ પૈસાનો તમારે મહત્તમ ઉપયોગ કરવો છે ને બગાડ અટકાવવાનો છે, બરાબર, તો તમે એ પૈસાનો યોગ્ય ઉપયોગ કરો કે જેથી વગર કામના ખર્ચાઓ ન કરો અને જે જરૂરી છે એ ખર્ચાઓ કરો, બરાબર, અને વગર કામના ખર્ચા ના કરો એટલે એનો બગાડ અટકે, અને જે જરૂરી ખર્ચા છે એ તમે કરો એટલે એને તમે યોગ્ય અને મહત્તમ ઉપયોગ કરી શકો. એવી જ રીતે તમારી પાસે કોઈ યંત્ર સામગ્રી હોય, કોઈ કાચો માલ હોય, કે અન્ય કંઈ પણ હોય, બરાબર, તો એનો તમારે યોગ્ય ઉપયોગ કરવો પડે, બરાબર. વધુ ને વધુ, ધારો કે ખેતર છે, બરાબર, તો ખેતરમાંથી કઈ રીતે તમે વધુ ને વધુ જમીનમાંથી વધુ ને વધુ પાક મેળવી શકો, બરાબર, કઈ રીતે કોઈ પણ જમીન ફાજલ ન પડી રહે કે પછી નકામી ન પડી રહે, કામ વગર ન પડી રહે, તે મહત્ત્વની બાબત છે, બરાબર, એ જોવાની જરૂરી છે. મૂડી હોય, બરાબર, પૈસો છે, તો એ પૈસાનો ઉપયોગ કરીને તમે કઈ રીતે વધુમાં વધુ નફો મેળવી શકો, કઈ રીતે વધુમાં વધુ કમાઈ શકો, તે એટલે સંચાલન, બરાબર. કાચો માલ છે, કાચો માલનો ઉપયોગ કરીને તમે કઈ રીતે વધુમાં વધુ
તમે એનામાંથી પ્રોડક્શન મેળવી શકો અથવા તૈયાર માલ મેળવી શકો, એ કામ એટલે સંચાલન. હવે જોઈએ ત્રીજું, ધ્યેય સિદ્ધિ. ધંધાકીય એકમની ધ્યેય સિદ્ધિ માટે સંચાલન અનિવાર્ય છે. સંચાલનના લીધે સાધનોનો ઇષ્ટતમ ઉપયોગ શક્ય બને છે, તેથી એકમના ધ્યેયને સિદ્ધ કરી શકાય છે. તમારે કોઈ પણ હેતુ હોય, કોઈ પણ ધ્યેય હોય, બરાબર, 12માં લાવવાના છે કે ભાઈ 85%, તો એ માટે તમારા પાસે જે બુક્સ છે, જે ટાઈમ છે, એનો તમે વધુને વધુ ઉપયોગ કરો તો તમને એનું પરિણામ મેળવી શકાય. એવી જ રીતે ધંધામાં તમારા પાસે જે સાધન સામગ્રી છે, બરાબર, કાચો માલ છે, યંત્ર સામગ્રી છે કે પૈસા છે, એનો વધુમાં વધુ તમે ઉપયોગ કરો તો તમે તમારો હેતુ અથવા નફોનો જે ધ્યેય છે એને પાર પાડી શકો છો. આજે આપણે આટલા 3 મુદ્દા જોયા, બાકીના નેક્સ્ટ વિડીયોમાં જોઈશું.